મનોરંજનના સ્થળો અથવા કુવા તળાવ સ્થાનાનગૃહ રસ્તાઓ જેવા જાહેર સ્થળો ઉપર પ્રવેશ કરતા માત્ર ધર્મ જાતિ જ્ઞાતિ લિંગ કે જન્મસ્થાન અથવા તેમાંના કોઈ પણ એક કારણસર પ્રવેશ કરતા કે ઉપયોગ કરતા અટકાવી શકાય નહીં ઉદાહરણ તરીકે કોઈ મોલ કે મૂવી થિયેટરો જેવા જાહેર સ્થળોએ પ્રવેશ કરતા અટકાવી શકાય નહીં હવે આપણે આર્ટિકલ પંદરના અપવાદ ક્લોઝ ત્રણ ચાર પાંચ અને છ જોઈએ ત્રણ સ્ત્રીઓ બાળકો માટે ખાસ સવલતો માટેનું મૂળ સ્વરૂપ ગણાય છે જેમ કે ફોજદારી કાર્યવાહી કાયદો સીઆરપીસી ઓગણીસો ની કલમ ચારસો સાડત્રીસ ખૂનનો આરોપ હોવા છતાં સ્ત્રીઓને જામીન મળે છે આજ કાયદાની કલમ એકસો પચીસ હેઠળ સમન્સની બજાવણી ઘરના પુરુષ સભ્યો ઉપર કરી શકાય સ્ત્રીઓને બાકાત રાખવામાં આવેલી છે આજ કાયદાની કલમ છપ્પન પ્રમાણે ઉધારના પૈસાની ચુકવણી માટે સ્ત્રીની ધરપકડ કે અટકાયત કરી શકાય નહીં જ્યારે પુરુષની અટકાયત કરી શકાય આજ કાયદાની કલમ છે સરકારી પંચાયતી રાજની ચૂંટણીની અંદર તેત્રીસ ટકા અનામત મહાનગરપાલિકાઓમાં તો પચાસ અનામત સુધીની વ્યવસ્થા આ તમામ જોગવાઈઓ ભેદભાવયુક્ત હોવા છતાં સ્ત્રી સશક્તિકરણના અપાયેલી છે

અંગેની વ્યવસ્થા કરવામાં આવેલી છે ભારતીય બંધારણ દ્વારા સ્ત્રીઓને મૂળભૂત અધિકાર દ્વારા સશક્તિકરણ કરવા માટે આ એક સરાહનીય પગલું છે પરંતુ માહિતીના અભાવે અને ચુસ્તતાથી અમલીકરણ ન થવાના કારણે આ કાગનો વાઘ બની રહ્યું છે તમામ બેન દીકરી કિશોરીઓ પોતાના અધિકાર માટે વધુને વધુ જાગૃત બની રહે એ ભાવનાથી હું વિરમું છું અસ્ત્ર